શિક્ષક દિને વડાપ્રધાન મોદીએ દેશની ઘણી બધી સ્કૂલોના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વિડીયો કોન્ફરન્સથી મોદીએ દેશના તમામ સ્કૂલોને જોડ્યા હતા. આવું જ આયોજન એચબી કાપડિયા સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓએ નરેન્દ્ર મોદીને સાંભળ્યા હતા. વડાપ્રધાને પોતાના સ્કૂલ સમયની યાદોને વાગોળી હતી. દરેક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું કેટલું મહત્વ છે તે મોદીએ જણાવ્યું હતું. શિક્ષકની આજના દિવસમાં મહત્વ ઘટી રહ્યું છે તેના પર મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે શિક્ષક બાળકોનું ઘડતર કરે છે અને બાળકો રાષ્ટ્રનું ઘડતર કરે છે. બાળકોએ નરેન્દ્ર મોદી સાથે સવાલો પણ પૂછ્યા હતા અને આ સવાલોના મોદીએ ખૂબ જ સરસ અને બાળકોને સમજાય તેવા જવાબો આપ્યા હતા. વડાપ્રધાનની બાળકો સાથે આ વાતચીતથી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ સારું જ્ઞાન મેળવ્યું હતું. આજ પ્રધાનમંત્રીજીને પૂરે ઇન્ડિયામાં એક નયા ટ્રેન્ડ સેટ કરી દીધા. વેરી સ્ટ્રોંગ એન્ડ વેરી પોઝિટિવ એક મેસેજ કન્વે કિયા કે વન હુ ડ્રીમ્સ ધ મોસ્ટ ડસ ધ મોસ્ટ. મંઝિલે ઉન્હીં કો મિલતી હૈ જિનકે સપનો મે જાન હોતી હૈ. મંઝિલે ઉન્હીં કો મિલતી હૈ જિનકે સપનો મે જાન હોતી હૈ. પંખ સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ. હોંસલો સે ઉડાન હોતી હૈ. વિથ ધ સપોર્ટ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ કોન્સન્ટ્રેશન એન્ડ ફર્મ ડિટર્મિનેશન વી કેન કોન્કર ધ વર્લ્ડ. વી કેન બી નંબર વન ઇન ધ વર્લ્ડ. બાળકોએ પણ વડાપ્રધાન મોદીની ઘણી બધી વાતોથી પ્રેરણા મેળવી હતી. આવો સાંભળીએ શું શીખ્યા બાળકો શિક્ષક નરેન્દ્ર મોદી પાસેથી. और उनकी हर बात हमें बहुत इंस्पायरिंग लगी है. उनसे हमने कुछ ना कुछ जाना ही है. उनके जो हर मुद्दे जो उनने उठाए थे और उन्होंने जिस तरह से बच्चों के क्वेश्चन का आंसर दिया है बहुत ज़्यादा अच्छा था. उनकी हर बात जैसे उन्होंने बोला दैट हम अभी साइंटिफिक फील्ड में भी बहुत आगे बढ़ रहे हैं. हम जो डेवलप कंट्रीज है उससे उनसे कंबाइन हो रहे हैं और आगे बढ़ रहे हैं. और फिर उन्होंने वो चीज़ें भी उठाई दैट स्टूडेंट्स है जो डिजर्विंग है और वो अफोर्ड नहीं कर पाते हैं एजुकेशन, उनके बारे में भी उन्होंने बताया. और उन्होंने बोला कि हम उन लोगों के लिए भी कुछ करेंगे ताकि वो आगे आ सके, क्योंकि उन्होंने ही कहा था कि जब पढ़ेगा इंडिया तभी बढ़ेगा इंडिया. मैं बोली बहुत अच्छी लगी. सबसे अच्छी बात ये लगी कि उन्होंने जो जिस हाल में एकदम डिलाइटफुल मैनर में बच्चों से जो बात की है, उन्होंने अपनी मस्ती की पल का जो शेयरिंग किया है वो बहुत अच्छा लगा. और एक बात अच्छी लगी कि वो खेल कूद को भी इतना ही इम्पोर्टेंस देना चाहते हैं जो पढ़ाई को देना चाहते हैं. और हम उनको वादा करते हैं एंड वी प्रॉमिस दैट हम भी खेल कूद को इतना ही इम्पोर्टेंस देंगे जितना हम पढ़ाई को देंगे. तो हमारा ફ્યુચર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો સાથે હળવા મૂડમાં વાતો કરી અને રમત ગમત પર વધુ ભાર આપવાની પણ સલાહ આપી હતી. કમ્પ્યુટરથી બહાર આવીને મેદાનની રમતો બાળકોના ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી છે. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મેહદુદ્રેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.